સુરત શહેરમાં અનેક જૂના મકાનો હાલ જર્જરિત થવા પામ્યા છે, જેઓ ખાલી કરવા મનપા દ્વારા નોટિસ પણ અપાઈ છે. જોકે કેટલાક મકાનમાં રહેતા લોકો દ્વારા મકાન ખાલી કરાય નથી, ત્યારે ગોલવાડમાં આવેલા અમદાવાદી શેરીમાં એક જૂનું મકાન બેસી જતાં એક બાળક દબાયું હતો, જેને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો. તો બીજા માળે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સુરતમાં ચોમાસા દરમિયાન અનેક જૂના અને જર્જરિત જેવા જીવતા બોમ્બ સમાન મકાનો બેસી જતા હોય છે, જેને લઈને તંત્રની દોડધામ કરવી પડે છે. જોકે સુરત મનપા દ્વારા વખતે પહેલાંથી જર્જરિત અને જૂના મકાનોને ખાલી કરવા માટે નોટિસો અપાય છે, પરંતુ અનેક વિસ્તારો હજુ પણ લોકો જૂના મકાનો ખાલી કરી રહ્યા નથી અને સીધી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગોલવાડ ખાતે આવેલા અમદાવાદી શેરીમાં એક જૂનું મકાન બેસી જવા પામ્યું હતું, જેમાં એક બાળક ફસાયો હતો. જેમકે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને બાળકને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો. જ્યારે બીજા માળે ફસાયેલા લોકોનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું, તો બનાવને લઈને મેયર હેમાલી બોઘાવાલાને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી જવા પામ્યા હતા અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ફાયર કંટ્રોલથી કોલ મળેલ કે ગોલવાડ નવસારી બજાર પાસે ગોલવાડમાં એક મકાનનો ભાગ બેસી ગયો છે, એમાં બે ત્રણ વ્યક્તિ ફસાયા છે એવો કોલ મળેલ. ઘટનાસ્થળે આવીને તપાસ કરતાં એક છોકરો જે અંદર ડેબ્રીઝમાં ફસાયેલો હતો એને સેફ અમારા ફાયરની ટીમ દ્વારા કાઢી અને એને હોસ્પિટલાઇઝ કરાવેલ છે. એ હવે અંદાજિત બહુ જૂનું બિલ્ડિંગ લાગે છે, એનો અંદાજ તો હવે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને આઈડિયા હવે. જાનહાનિ નથી, એક છોકરો ઇન્જર્ડ છે, જે દબાયેલો હતો એ થોડો ઇન્જર્ડ છે. ગોલવાડ જેવા ભરચક વિસ્તારમાં આવેલા અમદાવાદી શેરીમાં જૂનું મકાન વિસી જતા સ્થાનિક વિસ્તારમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10.